મિત્રો, અત્યારે આપણને બધાને ખ્યાલ છે કે એક બાળકને સ્ટેજ ફિયરને લઈને કેટલા બધા એને કોમ્પ્લેક્સથી જીવતું હોય છે. તો 3 દિવસના એક નાનકડી શિબિર બાદ આટલી મોટી સંખ્યાની વચ્ચે પણ એક બાળક બોલી શકે છે, એ પણ એક આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે. નોર્મલી આપણે જોઈએ છીએ કે શિક્ષાને લઈને આપણા બધાને કંઈક કંઈક અપેક્ષાઓ છે શિક્ષા પાસેથી, હે ને? ભાઈ, ઘણા લોકો માટે શિક્ષા છે એ જોબ માટેનો એક કાર્યક્રમ હોય છે, ઘણી વખતે ડિગ્રી મેળવવા માટેનો કાર્યક્રમ બની જાય છે, ઘણા માટે એક અર્નિંગનો કાર્યક્રમ બની જાય છે. પણ જેમ તમે બાળકોને સાંભળ્યા કે શું શિક્ષામાં જિંદગીને ભણાવી શકાય, શું શિક્ષાની અંદર માનસિકતા વિશે કંઈ વાત થઈ શકે, શું શિક્ષાની મદદથી એક સારો માણસની પણ આપણે કલ્પના કરી શકીએ કે જે પોતાની સ્વયંમાં, પરિવારમાં, સમાજમાં અને આ પ્રકૃતિમાં પોતાનું યોગદાન આપે. તો કંઈક આવા જ ટોપિકને લઈને આપણી વચ્ચે જે વાત કરવા જઈ રહ્યા છે એ આપણા આજના વક્તા શ્રી અજયભાઈ જૈન, કે જેઓ સુરતથી બિલોંગ કરે છે. અમે પ્રેમથી એમને અજયભૈયા જ કહીએ છીએ. અજયભૈયાનું બેકગ્રાઉન્ડ IIT દિલ્હી પાસ આઉટ છે. ખૂબ જ એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો ખૂબ જ સારું જેમનું એકેડેમિક રહ્યું છે. ત્યારબાદ એમણે સેલ કંપનીની અંદર ઘણા બધા વર્ષો સુધી સિનિયર પોસ્ટમાં રહીને એન્જિનિયર તરીકે પોતાની ફરજ બજાવી છે. પણ છતાં એમને એવું લાગતું કે ભાઈ, હજુ કંઈક લાઈફમાં ખૂટે છે. મતલબ હું સમાજ માટે કંઈક, સમાજે જે મને આપેલું છે હું સમાજને શું રિટર્ન કરી શકું? તો એક એવું સંકલ્પ લઈને એમણે લગભગ છેલ્લા 2-1 વર્ષથી પોતાની જોબને ટાટાબાઈ કહી દીધું અને જેટલા પણ આખા ભારતભરમાં, ખાસ કરીને દિલ્હી, છત્તીસગઢ, જ્યાં રાયપુર છે, એ બધી જ જગ્યાએ બાળકો માટે, પેરેન્ટ્સ માટે, ઘણા બધા અલગ અલગ વર્ગો માટે 3 દિવસ, 5 દિવસ, 7 દિવસની શિબિર કરે છે અને જ્યાં ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. હું વધારે સમય આપનો નહીં લઉં, ઓલરેડી આપણે થોડાક લેટ ચાલીએ છીએ. તો હું હવે આપણા આજના વક્તાને બોલાવું છું અને હું ઈચ્છીશ કે આપણે બધા જ એમનું તાળીઓથી સ્વાગત કરીએ. અજય ભૈયા, પ્લીઝ.